આ સાથે સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાના વિજયનગરની શાળામાં હંગામો થયો હતો, જેમાં વિજયનગરના લીમડા ગામે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. તો પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા મામલે બબાલ થઈ હતી, જેમાં પ્રાથમિક શાળામાં ગ્રામ્યજનો સાથે વિરોધાભાસ કરવામાં આવ્યો હતો, જેના સીધા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તાલુકા જિલ્લા કક્ષાએ રજૂઆતથી શિક્ષિકાની બદલી કરવામાં આવી, તો બદલી બાદ પણ શિક્ષિકા શાળાએ જતા વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તો બદલી બાદ પણ શાળામાં જતા ફરી હંગામો કરવામાં આવ્યો છે, વાલીઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. તો સાબરકાંઠાના વિજયનગરની શાળામાં હંગામો થયો હતો. ટીપીઓ સહિત ડીપીઓ અને પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. તો સાબરકાંઠાના વિજયનગરની શાળામાં હંગામો કરવામાં આવ્યો, જેમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા મામલે બબાલ થઈ, જેમાં બદલી કરી દેવામાં આવી છે શિક્ષિકાની. પરંતુ બદલી બાદ પણ તેઓ શાળાએ જતા હતા અને તેને લઈને સખત હંગામો કરવામાં આવ્યો હતો. તો વધુ વિગતો સાથે સંવાદદાતા લલિત ડામોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, સાબરકાંઠાના વિજયનગરની આ ઘટના, વાલીઓ દ્વારા શાળામાં હંગામો કરવામાં આવ્યો હતો, શું વિગતો? જી સ્મિતા, ચોક્કસ જણાવી દઈએ, વિજયનગર તાલુકાના લીમડા ગામનો બનાવ છે. પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષિકા મામલે હંગામો રચાયો હતો. ગામ લોકો દ્વારા જ્યારથી આ બેન સ્કૂલમાં હાજર થયા હતા ત્યારથી આ છેલ્લા 1.5 વર્ષથી આ બેન વારંવાર વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકો જોડે વારંવાર હેરાનગીતી કરે છે, અને જે પણ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ બેન છે તે માથાપારા હોવાના કારણે આ સ્કૂલના અંદર આજે પણ જ્યારે ગામ લોકોએ હંગામો કરવા માટે ત્યાં આવ્યા હતા ત્યારે પણ જબરજસ્તી કરી અને જે સ્કૂલના દરવાજા ખોલી અને અંદર ઘૂસી ગયા હતા. ત્યારબાદ આજે જિલ્લા કક્ષાએ અને ટીપીઓ તાલુકા કક્ષાએ જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી અને વિગતવાર માહિતી સામે આવી રહી છે હાલ, કે પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે. જી હજી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.